રેડિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 19 જુલાઈ શુક્રવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્યના હવામાન ખાતાએ 20 તથા 21 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અપર એર સાયક્લોનિક ઇફેક્ટને કારણે વરસાદ થવાનું અનુમાન છે. સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની શક્યતા ઓછી હોવાથી લોકોમાં નિરાશા છે. આજે જામ્યુકોની સામાન્ય સભા યોજાઈ હતી. સભામાં ભૂગર્ભ ગટર શાખાના કાર્યપાલક ઇજનેરની ભરતીનો મુદ્દો ચર્ચાસ્પદ રહ્યો હતો. જુનિયર ઇજનેર અમિત કણસાગરાને સીધા કાર્યપાલક ઇજનેર બનાવવાની દરખાસ્ત થઈ હતી. વિરોધ પક્ષે આ મુદ્દે ઉગ્ર વિરોધ કર્યો હતો. આખરે બહુમતીના આધારે શાસક પક્ષે આ દરખાસ્ત મંજૂર કરી હતી. સભામાં મેયરે વિડીયોગ્રાફીની ના પાડતા પત્રકારોએ વોકઆઉટ કર્યું હતું. વિપક્ષી નેતાની દરમિયાનગીરી પછી પત્રકારો સભામાં આવ્યા હતા. આજે જામનગર ખંભાળિયા હાઈવે પર મોટો અકસ્માત થયો હતો. ખંભાળિયા નજીક ઇકોસ્પોર્ટ કાર અને યુટિલિટી જીપ ટકરાઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. યુટિલિટી જીપમાં સવાર 8 મજૂરો ઘાયલ થયા છે, જે પૈકી શ્યામજીભાઈ સતવારાને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા છે. અન્ય ઇજાગ્રસ્તો જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અકસ્માત પહેલા કાર ચાલકે એક બાઇકને પણ ઠોકર મારી હોવાના અહેવાલ છે. જામજોધપુર તાલુકાના પરળવા ગામે જૂથ અથડામણ થઈ છે. પવનચક્કીના સ્થળે પવનચક્કીની કંપનીના કર્મચારી તથા જમીન માલિક વચ્ચે તકરાર થઈ છે. કર્મચારી રાજુભાઈ પાતાએ પોતાને માર મારવા અંગે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જમીન માલિક કરશનભાઈ ભરવાડિયાએ વળતી ફરિયાદ નોંધાવી હતી. જામનગરમાં ખારવા જ્ઞાતિ દ્વારા અષાઢ વદ બીજ નિમિત્તે દરિયાલાલ દેવની પૂજન વિધિ કરવામાં આવી હતી. રોજી બંદરે પૂજન અર્ચન પછી ખારવા ચકલામાંથી શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રાએ નગરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કર્યું હતું. ખારવા જ્ઞાતિના લોકો બહોળી સંખ્યામાં આ ધર્મોત્સવમાં જોડાયા હતા. જામનગરમાં ડેન્ગ્યુની બીમારીએ ભરડો લીધો છે. દરરોજ ડેન્ગ્યુના નવા કેસ નોંધાઈ રહ્યા છે. આજે પણ 4 દર્દીઓના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.